હેલો ફ્રેન્ડ્સ, હું અત્યારથી તમને કહી દઉં છું કે આજે તમારા રસોડે બનવાની છે એક ઇન્ટરનેશનલ ડીશ. ના ભાઈ ના, એના માટે જરાય વધારે મહેનત કરવાની જરૂર નથી, બીકોઝ બનવાના છે સિમ્પલ કરી રાઈસ. હવે તમને એમ થશે કે કરી રાઈસમાં વળી નવું શું છે, પણ આ સામાન્ય ગુજરાતી કઢી ભાતની વાત નથી. આપણે શીખવાના છીએ વિવિધ સ્વાદ અને વિવિધ ક્યુઝિનના કોમ્બિનેશનમાંથી બનતી કરી રાઈસની વાનગીઓ. તો ચાલો કરી રાઈસ અને એની સાથે મસાલા રોટલા શાકના કોમ્બિનેશનની વાનગીઓ શીખી લઈએ અને શરૂ કરીએ આપણા સૌનો ફેવરિટ રસોઈ શો. જેમાં એક સબ્જી બનાવવાની છે, દહીં ફ્લાવર અને એની સાથે જુવાર બાજરીનો રોટલો બનાવવાનો છે. અચ્છા, એટલે દહીં ફ્લાવરની જે સબ્જી છે એમાં દહીંની ગ્રેવી બનવાની છે, એવું કંઈક છે? હા, એવું કહી શકાય કે ગ્રેવી તરીકે દહીંનો યુઝ કરે. અચ્છા, એટલે ગ્રેવી વાળું શાક અને એની સાથે બાજરી જુવારનો રોટલો. તો શાક માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. સામગ્રીમાં ફ્લાવર લીધેલું છે, એની સાથે વટાણા, દહીં, કોથમીર અને બાકી રૂટીનના મસાલા લીધેલા છે. ઓકે, નામ પરથી તો એવું લાગે છે કે બહુ જ સિમ્પલ એની મેથડ હશે. કેટલો ટાઈમ લાગે છે બનતા? 10 મિનિટ. સ્ટાર્ટ કરીએ. શ્યોર. એક થી 1.5 ટેબલસ્પૂન તેલ લઈશું. હાફ ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું, વન ફોર ટીસ્પૂન હળદર. અચ્છા, હળદર પણ વઘારમાં જ લઈ લઈએ. બારીક ચોપ આદુ એડ કરીશું. મારા ઘરમાં રૂટીનમાં પણ જ્યારે ફ્લાવરનું શાક બને ને ત્યારે એમાં અમે આદુ એડ કરીએ છીએ, એટલે મને ખબર છે કે ફ્લાવરની સાથે આદુનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. ખરેખર સરસ લાગે છે. 1 ટેબલસ્પૂન વટાણા એડ કરીશું, 250 ગ્રામ ફ્લાવર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડું પાણી એડ કરીશું, ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું. સુરભીબેન, રૂટીનમાં આપણે રોટલી સાથે તો લગભગ બધા જ શાક ખાતા હોઈએ છીએ, પણ રોટલો ખાવામાં થોડોક ડ્રાય લાગતો હોય છે, તો એની સાથે સ્પેશિયલી કેવા શાક સારા લાગે? જનરલી રોટલા સાથે આપણે શાક બનાવવાની વાત આવે ત્યારે ગ્રેવીવાળા અથવા તો રસાવાળા શાક પ્રિફર કરતા હોય છે, અથવા જો ડ્રાય સબ્જી લેતા હોય તો એની સાથે કઢી સર્વ થતી હોય છે. એટલે કોઈ પણ ટાઈપનો રોટલો બનાવતા હોય તો એની સાથે ગ્રેવીવાળા શાકનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. ઓકે, અચ્છા, એટલે જ અત્યારે આપણે ફ્લાવરની સાથે દહીંનું કોમ્બિનેશન લઈએ છીએ. શાક ચડે ત્યાં સુધી દહીંને વલોવી લઈશું. એક બાઉલ દહીં લીધેલું છે, 1 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરીશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. દહીં તૈયાર થઈ ગયું છે.
ફ્લાવર ને ચડવામાં આશરે કેટલો ટાઈમ લાગતો હોય છે? ડિપેન્ડ્સ ફ્લાવર કેવું છે. એકદમ જો ફ્રેશ હશે તો 5 થી 7 મિનિટમાં ચડી જશે. ફ્લાવર જનરલી ખૂબ જ ઝડપથી ચડી જતું હોય. હા, ચેક કરી લઈશું. ફ્લાવર ચડી ગયું છે. મસાલા કરી લઈશું. એક થી દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. એક ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. એકદમ ઝીણું ઝીણું સુધાર્યું છે ફ્લાવર, એટલે ચડવામાં બહુ ટાઈમ નથી લાગતો. અને જે મસાલા કરીએ છીએ પણ એકદમ સિમ્પલ, જે આપણે રૂટિનમાં કરતા હોઈએ એ જ કરીએ છીએ, પણ દહીં એડ થશે એટલે એનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે. ચોક્કસથી. નોર્મલી જે રીતે આપણે ફ્લાવરનું શાક બનાવતા હોઈએ એ જ રીતે બનાવવાનું છે, પણ જે ટ્વિસ્ટ છે એ દહીં છે. હા, દહીં એડ કરીશું. એક ટમેટું છે જેને બારીક ચોપ કરી લીધેલું છે. હા, આમાં જે આપણે દહીં લઈએ એ થોડું ખટાશ પડતું લેવાનું છે, તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. અચ્છા, કોથમીર લઈશું. એકાદ મિનિટ માટે થવા દઈશું. હા, શાક તો રેડી કરી દીધું છે, પણ હવે જે રોટલા બનવાના છે એમાં શું ટ્વિસ્ટ છે? પહેલા એક મસાલો તૈયાર કરવાનો છે. ઓકે, અને પછી રોટલા બનાવીશું. અચ્છા, એટલે રૂટિનમાં જે રીતે રોટલો બનતો હોય છે એના કરતા કંઈક ડિફરન્ટ છે? ચોક્કસથી. શરૂઆત કરીએ, સામગ્રીમાં શું લઈએ છે? સામગ્રીમાં કાચા કેળાનો માવો લીધેલો છે, એની સાથે જુવારનો લોટ, બાજરીનો લોટ, કોથમીર અને રૂટિનના મસાલા લીધેલા છે. ઓકે, રોટલાને બનવાની જે પ્રોસેસ છે એમાં કેટલો ટાઈમ લાગશે? 10 મિનિટ. શરૂઆત કરીએ. શ્યોર. ગેસ ઓન કરીશું. એક ટેબલ સ્પૂન તેલ લઈશું. હાફ ટીસ્પૂન જીરું લઈશું. જીરું ખીલે એટલે 1/4 ટીસ્પૂન હિંગ લઈશું. ચપટી હળદર લઈશું. એક લીલું મરચું બારીક ચોપ કરેલું છે જે લઈશું. એક નંગ કાચા કેળાનું છીણ છે જે એડ કરીશું. બાફી અને છીણી લીધેલું. હા, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. કોથમીર એડ કરીશું, હાફ બાઉલ જેટલી એડ કરીશું. સુભીબેન, અત્યારે કાચા કેળા લીધા છે, એની જગ્યાએ આ જ મસાલો બનાવવા માટે બટેટા યુઝ કરી શકે? હા, લઈ શકે. ઓકે, ગેસ ઓફ કરી દઈશું. મસાલાને બાઉલમાં લઈ લઈશું. મસાલો તૈયાર થઈ ગયો છે. હા, કણક તૈયાર કરીશું. હાફ બાઉલ જુવારનો લોટ લેવાનો છે, એની સાથે હાફ બાઉલ બાજરીનો લોટ લઈશું. એક ટેબલ સ્પૂન મલાઈ લઈશું. ઓકે, ઘરની મલાઈ જ લઈએ છીએ. હા, થોડી કોથમીર એડ કરીશું. કણક બાંધી લેવાની છે. અને જે મિશ્રણ આપણે રેડી કર્યું એને થોડું ગરમ જ રહેવા દીધું છે, એટલે લોટ જે બંધાશે એકદમ સોફ્ટ બંધાશે. હા,
लोट में जो कोई फेरफार करवो हो तो क्या सारा लगे? हाँ, लई सकाय छे, मकाई नो लोट लई सकाय छे। मकाई अने बाजरी नो कॉम्बिनेशन पण खूब सरस लागे छे। अने घऊ नो लोट थोड़ो करकरो टाइप नो लेवानो, एकदम लीसो नहीं लेवानो। અને એની સાથે બાજરીનો કોમ્બિનેશન પણ સરસ લાગે છે। ઇવન રાગી પણ બહુ જ હેલ્ધી હોય છે અને રાગીના રોટલા પણ બનતા હોય છે, તો એ પણ થોડાક પ્રમાણમાં એડ કરી શકે, ઉમેરી શકાય છે। કચ્છમાં તો રોટલા ઓલમોસ્ટ 12 માસ ખવાતા હોય છે, અને એવું કહી શકાય કે સ્ટેપલ ફૂડ રોટલા છે। હા, એક્ઝેક્ટલી। અને બાજરીનો રોટલાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હોય છે, તો આ રીતે કંઈક નવા નવા વેરિએશન કરી શકાય છે। સુરભીબેન, એવું પણ મેં નોટિસ કર્યું છે કે રણપ્રદેશની આસપાસના જે વિસ્તારો હોય છે ત્યાં અલગ અલગ પ્રકારના લોટનો યુઝ કરીને રોટલા પણ ખવાય છે, અને એની સાથે દહીંનો યુઝ કરીને પણ બહુ બધી વાનગી બનતી હોય છે। ચોક્કસથી, થોડું પાણી એડ કરીશું। થોડું ઘણું મોઇશ્ચર તો કેળાનું જે મિશ્રણ છે એનાથી જ આવી જશે। ચોક્કસથી, અને સાથે મલાઈથી પણ થોડું મોઇશ્ચર મળશે, અને બાકી પાણી એડ કરી અને કણક તૈયાર કરવાની છે। હા, કેવી કણક બાંધીએ છીએ? સોફ્ટ કણક બનાવીશું। જ્યારે રોટલા બનાવતા હોય ત્યારે કણક બનાવતી વખતે ખૂબ જ સરસ રીતે મસળવાની છે, જેના લીધે રોટલો છે એકદમ સરસ સોફ્ટ બનશે અને લાંબો ટાઈમ સુધી ઠંડો થયા પછી પણ સોફ્ટ લાગશે। હા, થોડું થોડું પાણી ઉમેરતા જઈએ છે। હા, કણક તૈયાર થઈ ગઈ છે। હા, રોટલા વણી લઈશું। જરૂર લાગે તો અટામણ લેવાનું છે, જુવાર અથવા બાજરીના લોટનું જ લેવાનું છે। આ રીતે સાઇડ્સ ને પેક કરતા રહેવાની છે। નાની સાઇઝ નો અને થીક રોટલો રાખવાનો છે। આ રીતે કપડાથી દબાવી અને શેકવાના છે, જે રીતે ભાખરી શેકી એવી રીતે। હા, હળવા હાથે પ્રેશર આપી અને શેકવાનું છે। રોટલા, રોટલી કે ભાખરી કોઈ પણ રેસિપી હોય પણ એને શેકતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે। ખસ્તી, અત્યારે આપણે એકદમ જાડા રોટલા બનાવેલા છે એટલે ધીમા તાપે અને આરામથી શેકવાના છે, ધીમે ધીમે અને હળવા હાથે શેકવાના। હા, એટલે આખો રોટલો છે અંદર સુધી સરસ રીતે ચડી જાય। જો રોટલો સરસ રીતે ચડી ગયો હશે ને તો ફૂલી જશે। એટલે રોટલો કૂક થઈ ગયો છે એની નિશાની છે।
રોટલો શેકાઈ ગયો છે. બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો છે. થીજેલું ઘી લગાવીશું. બીજા રોટલા પર લગાવી લઈશું. ઘી લગાવીએ છીએ એટલે સ્વાદ પણ એકદમ સરસ આવશે અને લુક પણ બહુ જ ફાઇન આવશે. ચોક્કસ, ઘી વગર રોટલા અધૂરા જ કહેવાય. યસ. આ રીતે સ્પૂનથી દબાવી દેવાનું છે એટલે ખાડો કરવાનો છે એટલે એની અંદર ઘી ઉતરી જશે. શાક સર્વ કરીશું. સુરભિબેન, શાકમાં આપણે ખાટું દહીં લીધું છે એટલે એના લીધે એની સુગંધ પણ એકદમ અલગ આવે છે. હા, અને રોટલા સાથેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. યસ. સફેદ માખણ લઈશું. આથેલા મરચા લઈશું. ઓકે. આથેલું લીંબુ મૂકીશું. તો તૈયાર છે ગરમા ગરમ જુવાર બાજરીના રોટલા અને એની સાથે દહીં ફ્લાવરનું શાક. દહીં ફ્લાવર અને જુવાર બાજરીના રોટલા બનાવવા માટે જોઈશે. દહીં ફ્લાવર બનાવવા માટે તેલ 1.5 ટેબલ સ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, હિંગ 1/2 ટીસ્પૂન, હળદર 1/4 ટીસ્પૂન, બારીક સમારેલું આદું 1/2 ટીસ્પૂન, વટાણા 1 ટેબલ સ્પૂન, ફ્લાવર 250 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, દહીં 1 બાઉલ, ચણાનો લોટ 1 ટેબલ સ્પૂન, મરચું 1-1.5 ટેબલ સ્પૂન, ધાણા જીરું પાવડર 1 ટેબલ સ્પૂન, ટમેટું 1 નંગ, કોથમીર 1 ટેબલ સ્પૂન. જુવાર બાજરીના રોટલા બનાવવા માટે જોઈશે બાફીને છીણેલું કાચું કેળું 1 નંગ, તેલ 1 ટેબલ સ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, હિંગ 1/4 ટીસ્પૂન, હળદર ચપટી, બારીક સમારેલું લીલું મરચું 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 1/2 કપ, જુવારનો લોટ 1/2 કપ, બાજરીનો લોટ 1/2 કપ, મલાઈ 1 ટેબલ સ્પૂન, પાણી જરૂર મુજબ, ઘી 1-2 ટીસ્પૂન. સર્વિંગ માટે આથેલા મરચા અને લીંબુ અને સફેદ માખણ. દહીં ફ્લાવર અને જુવાર બાજરીના રોટલા બનાવવાની રીત. દહીં ફ્લાવર બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ, રાઈ, હિંગ, હળદર, બારીક સમારેલું આદું, વટાણા અને ફ્લાવર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું અને પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો. હવે એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. શાક ચડે એટલે ફ્લાવરમાં મરચું, ધાણા જીરું અને તૈયાર કરેલું દહીંનું મિશ્રણ એડ કરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ટમેટું અને કોથમીર ઉમેરી 1-2 મિનિટ માટે ચડવા દો. જુવાર બાજરીના રોટલા બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનમાં તેલ, જીરું, હિંગ, હળદર, બારીક સમારેલા લીલા મરચા, બાફેલા કાચા કેળાનું છીણ, મીઠું અને કોથમીર ઉમેરી સાંતળી લઈ તેને બાઉલમાં કાઢી લો. હવે એ જ બાઉલમાં જુવારનો લોટ, બાજરીનો લોટ, મલાઈ,
અને કોથમીર ઉમેરી પાણી ઉમેરી કણક તૈયાર કરો। કણકના લુવા કરી અટામણ લઈ વણી લો અને તવા ઉપર રોટલાને બંને બાજુએ બ્રાઉન રંગના થાય એવા શેકી લો। શેકાઈ ગયા બાદ ઘી લગાવીને પ્રિક કરી લો। હવે સર્વિંગ પ્લેટમાં જુવાર બાજરીના રોટલા લઈ, દહીં ફ્લાવરનું શાક લઈ, રોટલા ઉપર સફેદ માખણ મૂકી આથેલા મરચા અને લીંબુની સાથે સર્વ કરો। તો તૈયાર છે દહીં ફ્લાવર અને જુવાર બાજરીના રોટલા। ફ્રેન્ડ્સ, આજે છેલ્લા દિવસે કરી અને રાઈસમાં કઈ વિવિધતા પીરસાવવાની છે તે પૂછી લઈએ કુકિંગ એક્સપર્ટ જમીલા વોરાને। હેલો જમીલા બેન, કેમ છે? એકદમ ફાઇન, તમે કેમ છો? મજામાં। જમીલા બેન, કરી અને રાઈસનો જે સબ્જેક્ટ છે ખૂબ જ વિશાળ છે અને એમાં ઈચ્છીએ એટલા વેરિએશન આપણે કરી શકીએ, તો આજે તમે કયા વેરિએશન લઈને આવ્યા છો? કરીમાં ટોમેટો પપ્પુ બનાવવાનું છે, ઓકે, અને જે આપણે પુલાવ બનાવવાનું છે કેરેટ રેઝિન રાઈસ। અચ્છા, કેરેટ રેઝિન રાઈસ નું નામ તો બરાબર છે, પણ ટોમેટો પપ્પુ કરી એ શું છે? એ મારું ઇનોવેશન છે। ઓકે, એટલે કેવો ટેસ્ટ હશે એનો? કયા ક્યુઝિન ને મળતું આવે છે? એ સાઉથ ઇન્ડિયન ક્યુઝિન ને મળતું આવે છે, અને થોડો ખાટો ટેસ્ટ હશે, અને જે પુલાવ બનાવવાના છે એ સ્વીટ સાઈડ છે। તો ઓકે, એટલે ખાટા અને મીઠા ટેસ્ટ નું બેલેન્સ થવાનું છે। સૌથી પહેલા કરી બનાવવાની છે, સામગ્રી જોઈ લઈ। ટામેટા ક્રશ કરેલા છે, ટુકડા છે ટામેટાના, ડુંગળી છે છીણેલી, તુવેરની દાળ છે આખી બાફેલી, લીમડી છે, કરી પાવડર છે, લસણ મરચું મીઠું જીરું હળદર ધાણા પાવડર, ચોખ્ખું ઘી છે, જીરું પાવડર છે, ગરમ મસાલો, સૂકા લાલ મરચાં, હિંગ, રાઈ ને લીલા મરચાં। ઓકે, એકદમ ફ્લેવરફુલ કરી બનવાની છે, કેટલો ટાઈમ લાગે છે એને બનતા? બધું તૈયાર હોય તો 15 મિનિટ। શરૂ કરી દઈએ? હા ચોક્કસ, ગેસ ઓન કર, તેલ લઈશું સૌ પ્રથમ। બે ટેબલ સ્પૂન તેલ લઈશ। ઓકે, તેલ ગરમ થવા આવ્યું છે। ડુંગળી એક એક મોટું નંગ ડુંગળી હોય એને છીણવાનું, ને નાની હોય તો બે નંગ। ઓકે, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની જે રેસિપીઝ હોય છે એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ ઓછા હોય છે, પણ જે મસાલા અને હર્બ્સ યુઝ થતા હોય છે એનું પ્રમાણ ખાસું બધું હોય છે અને એકદમ ફ્લેવરફુલ હોય। હા, આપણી ઇન્ડિયન કરી છે એ ફોરેનમાં ખૂબ જ વખણાય છે, એમ કે ઇન્ડિયન કરીઝ બહુ જ ફાઇન હોય છે, અને કરીનો મીનિંગ એ થાય કે તમારે વિવિધ જાતની સબ્જીઓ અથવા અમુક દાળનું કોમ્બિનેશન કરો અને એની ગ્રેવી બનાવો, એને કરી કહી શકાય। રાઈટ, ક્યાં સુધી સાંતળીએ છે? બસ લાઇટ બ્રાઉન કરવાની છે। ઓકે, અમુક કરીઝમાં કોકોનટ મિલ્ક નો યુઝ થતો હોય છે। અહીં આપણે ટોમેટો બેઝ લીધો છે, એટલે ટામેટા જે છે એ બે પ્રકારના લઈશું। હા, થોડોક સ્પાઇસી અને ખાટો એવો ટેસ્ટ હશે। બસ હવે આ સંતળાઈ ગઈ છે, બહુ એને બ્રાઉન કેવી કરવાની નથી, પાણી થોડુંક બળી જાય એટલે એની અંદર ટામેટા ઉમેરી દે। આ બે નંગ ક્રશ કરેલા ટામેટા છે, કાચા ટામેટા જ લઈએ છીએ? હા, બસ કાચા જ લેવાના, ને બ્લાન્ચ કરવાની જરૂર નથી। ઓકે, અત્યારે ડુંગળીની જોડે થોડા કુક થશે, ટામેટાનું થોડું પાણી બળે ત્યાં સુધી સાંતળવાનું। જમીલાબેન, અત્યારે તો સાઉથ ઇન્ડિયન ટેસ્ટની કરી તમે શીખવાડી રહ્યા છો, પણ મુઘલાઈ ક્યુઝિનનો પણ તમને તો બહુ જ આઈડિયા હોય છે, તો મુઘલાઈ ક્યુઝિનમાં કેવી કરીઝ બનતી હોય છે? એમાં એક લસુણની કરી બને છે। અચ્છા, લીલા આપણે જે સૂકું લસણ આવે છે ને એની કળીઓ અને નાની નાની ડુંગળી, અચ્છા, અને કોકોનટ મિલ્ક નાખવામાં આવે છે, એ પણ બહુ ટેસ્ટી લાગે છે। ઓકે, મેં નવાબી કરી વિશે પણ સાંભળ્યું છે, એ પણ બહુ જ પોપ્યુલર હોય છે, બહુ એમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ ફ્લેવરફુલ હોય છે।
હવે મસાલા કરી દઈએ. હાફ ટીસ્પૂન હળદર લઈશું. ધાણા પાવડર લઈશું એક ટેબલ સ્પૂન જેટલો. જીરું પાવડર લઈએ છીએ હાફ ટીસ્પૂન. થોડો ગરમ મસાલો દાળ શાકનો ઘરમાં વપરાતો હોય હાફ ટીસ્પૂન જેટલો લઈશું. કરી પાવડર છે એ એક ટેબલ સ્પૂન લઈશું. જમીલાબેન, સાઉથ ઇન્ડિયન ક્યુઝિનમાં કરી પાવડર બહુ જ યુઝ થતો હોય છે. એ કરી પાવડર એક્ઝેક્ટલી શેનું મિશ્રણ હોય છે? કરી પાવડરમાં આખી ધાણી હોય, મેથી હોય છે, મરી હોય છે આખા, પછી લાલ મરચું હોય, હળદર, તજ, ઇલાયચી ને સૂંઠ. અચ્છા, એટલે ઘણી બધી ફ્લેવર્સ અલગ અલગ આપણને એમાંથી મળ્યા કરે. અને જનરલી આપણે મેથી નાખતા નથી હોતા અને સૂંઠ પણ ઓછી વપરાય છે. જ્યારે આમાં કરી પાવડરમાં સૂંઠ ને મેથી આગળ મરચું જે રીતે ખવાતું હોય એ પ્રમાણે એક ટીસ્પૂન લઈશું. મીઠું સ્વાદ મુજબ લઈએ છીએ હાફ ટીસ્પૂન જેટલું. લીલા મરચા છે, ચાર નંગ લીલા મરચા લેવાના, ઊભા ચીરા કરીને વચ્ચેથી ટુકડા કરી. બધા મસાલા ભળે એટલું બે ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે. થોડું ગેસ પાસ કરી દે. અત્યારે ખાલી મસાલા ચડે એટલું જ પાણી ઉમેરવાનું. કલર પણ એકદમ અટ્રેક્ટિવ દેખાય છે અત્યારે તો. હવે આ કરીમાં જો તમારે શાક એડ કરવા હોય તો વટાણા, ફ્લાવર, બટાકા, ફણસી, ગાજર એડ કરી શકો. અત્યારે મેં આમાં દાળ લીધી છે. આપણે જે પુલાવ બનાવવાનો છે એમાં કોઈ જાતની દાળ નથી, એટલા માટે મેં આમાં દાળ યુઝ કરી છે. અને દાળ એવી તુવેરની દાળ બાફવાની, બધા દાણા આખા રહેવા જોઈએ, જો રાઈટ પણ ચડી જવા જોઈએ. આપણે આમાં નરમ દાળ નથી બનાવવાની, લગભગ બે ટેબલ સ્પૂન જેટલી. હવે એમાં ટામેટા લેવાના, બે નંગ ટામેટા લેવાના, મોટા મોટા ટુકડા કરવાના. એવું આજે કરી છે એમાં ટમેટોનો જ એકદમ પ્રોમિનન્ટ ટેસ્ટ આવશે. ટામેટાનો જ વધારે ટેસ્ટ આવશે, એટલા માટે આપણે થોડીક અંદર તુવેરની દાળ એડ કરી છે. થોડું પાણી એડ કરીએ, લગભગ 1/2 કપ જેટલું. થોડુંક બળવા દઈશું પછી. સાથે થોડા ધાણા, એક ટેબલ સ્પૂન ધાણા બીજા ઉપરથી એડ કરીશું. ઓકે, કેરેટ રેઝિન રાઈસ વિશે પણ સાંભળ્યું નથી ક્યાંય. ક્યાંની રેસિપી છે? અફઘાની સ્ટાઈલ છે. ઓકે, એટલે આજે અફઘાની ક્યુઝિન અને સાઉથ ઇન્ડિયન ક્યુઝિન નું કોમ્બિનેશન કર્યું છે. રેસિપી માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ સેલા બાસમતી ચોખા છે, 2 કલાક પલાળેલા છે. વેજીટેબલ સ્ટોક છે, ગાજર છે, કાળી દ્રાક્ષ, ગરમ મસાલો, ઇલાયચી પાવડર, મીઠું ને મોરસ. ઓકે, એટલે કે એક સ્વીટ ટેસ્ટ નો રાઈસ રેડી થવાનો છે. કેરામેલાઇઝ સુગર થશે ને એવું થશે. આહા, વેરી ઇન્ટરેસ્ટિંગ. શરૂઆત કરીએ? ચોક્કસ, ગેસ ઓન કર. જમીલાબેન, ચાંદીનું પાત્ર લઈને આવ્યા છો? ચાંદીનું લાવી છું તારા માટે. ખરેખર? આ છે એલ્યુમિનિયમનું વાસણ છે. ઓકે, આને પાટિયા કહેવાય છે. પારસી, મુસ્લિમ અને સિંધી જ્ઞાતિના લોકો વધારે વાપરે છે. અચ્છા, એટલે સ્પેશિયલી રાઈસ કુક કરવા માટે જ આ વાસણ યુઝ થાય? હા, રાઈસ કુક કરવા માટે. રાઈસ ને બિરયાની હોય એની વધુ સમય માટે એકદમ ગરમ રહે. હા હા, અચ્છા, દમ કરવું હોય તો પણ આનાથી સરસ થતું હશે. 1 ટેબલ સ્પૂન જેટલી મોરસ લઈશું.
અને કેરામલાઇઝ થવા દઈએ. ઓકે. જો હવે આ સુગર કેરામલાઇઝ થાય છે ત્યાં સુધી સમજાવું કે વેજીટેબલ લેવાના. હા. બટાકા, ફ્લાવર, ગાજર, ફણસી, દૂધી, ડુંગળી, આદુ, લસણ અને ધાણાની દંડી એ બધું જ લઈ અને 3 ગ્લાસ પાણી લેવાનું. એટલે 1 ગ્લાસ બળે ત્યાં સુધી એને ઉકાળવાનું અને પછી આ કાઢી લેવાનું. ઓકે, ઇન શોર્ટ વેજીટેબલ સ્ટોક છે. અને બહુ હલાવવાનું નહીં, ગરમ થશે એટલે એની મેતે જો પડશે. અચ્છા, રાઈસ ની આ પ્રકારની પ્રિપરેશન પહેલા ક્યારેય નથી જોઈ. તું આજે ટેસ્ટ કરજે કેટલો ફાઇન. ડેફિનેટલી થોડી થોડી મેલ્ટ થવા લાગી છે અને એકદમ લાઇટ બ્રાઉન પણ થઈ રહી છે. બસ થઈ ગયું છે. 1 કપ સેલા બાસમતી રાઈસ હતા એટલે 2 કપ આપણે વેજીટેબલ સ્ટોક લઈશું. સ્ટોક ને પહેલા હલાવી દઈએ. થોડુંક ઓછું લઈએ કારણ કે આપણે છૂટો થોડો બનાવવાનો છે. એક વાર ખાલી મિલાવી દઈએ. કેરેમલની સાથે વેજીટેબલ સ્ટોકનો ટેસ્ટ બહુ જ ડિફરન્ટ અને યુનિક લાગે. બહુ જ યુનિક લાગે. અને કલર પણ એકદમ અલગ દેખાય છે. હા, એકદમ થોડો બ્રાઉન કલર થવાનો. હા. બસ હવે એને ઉકળવા દઈએ. 1 થી 2 મિનિટ ઉકળશે પછી એમાં રાઈસ એડ કરીશું. ઓકે. જો આ સ્ટોક ઉકળી ગયો છે જોઈ લઈએ. જે રાઈસ પલાળ્યા છે મસાલા કરી દઈએ. મીઠું એડ કરીએ, 1 ટીસ્પૂન જેટલું મીઠું. ઇલાયચી પાવડર છે, 1 ટીસ્પૂન જેટલું લઈશું. એકદમ ફ્લેવરફુલ બનાવવાનો છે. સ્પેશિયલ ગરમ મસાલો છે, જાયફળ છે, તજ છે, જાવંત્રી છે, ઇલાયચી છે, લવિંગ છે, મરી છે. ઓકે, સ્વીટની સાથે જેવા ટેસ્ટ સારા લાગે એ ખડા મસાલાને ક્રશ કર્યા છે. 1/2 ટીસ્પૂન લઈશું. હવે એકવાર બધું મિલાવી લઈએ. સ્વીટ રાઈસમાં પણ આટલી સરસ કોઈ વેરાયટી બની શકે એવું તો કદાચ કોઈને વિચાર પણ નહીં આવ્યો હોય. હવે એને ઢાંકીને 10 મિનિટ થવા દેવાનું અને ત્યાર પછી 2 મિનિટ સીજવા દેવાનું. ઓકે, હવે શું કરવાનું છે? જો આ રાઈસમાંથી બધું પાણી શોષાઈ ગયું એટલે એને 5 મિનિટ દમ કરવાનું. ઓકે, એકદમ ધીમો ગેસ રાખીને. અને હવે એને ટોપિંગની તૈયારી કરીએ. ગેસ ઓન કર. ઘી લઈએ છે, ત્યારે બટર લેવું હોય તો બટર પણ લઈ શકાય. એમાં પુલાવમાં ઘી સારું લાગે. 1 ટેબલસ્પૂન જેટલું ઘી છે. ઓકે, થોડું ગરમ થવા દેવાનું. સ્વીટ ફ્લેવર નો રાઈસ છે એટલે એની સાથે તો ઘી નો ટેસ્ટ બહુ ફાઇન લાગે. હવે એમાં 2 નંગ ગાજર લીધા છે અને પાતળી પટ્ટીઓ કરી, છીણવાનું નહીં, એને પટ્ટીઓ કરી લેવાની, સાંતળી લેવાના. એમાં સહેજ મીઠું નાખ્યું, એકદમ ચપટી. હા, ક્યાં સુધી સોતે કરીએ છે ને? બસ 1 થી 2 મિનિટ. ગાજર તો આમને એમનેમ બી ખવાતા હોય છે એટલે એને ચડવા દેવાના નથી, પણ ઘીની ફ્લેવર અંદર બેસે ત્યાં સુધી એને. હવે એની અંદર 1 ટેબલસ્પૂન ખાંડ લે, મોરસ લઈએ છે. સાથે આ કાળી દ્રાક્ષ છે, 2 ટેબલસ્પૂન એડ કરી દઈએ. સૂકી કાળી દ્રાક્ષ. જમીલાબેન, કાળી દ્રાક્ષની જગ્યાએ અથવા તો એની સાથે બીજું કોઈ ઇન્ગ્રેડિયન્ટ સારું લાગી શકે? હા, ખારેક સારી લાગે એની સાથે. ઓકે, ખારેકના ફાડિયા કરી લેવાના, 4 ચીરા કરી લેવાના અને પછી એડ કરવાના. ઓકે, બસ હવે ગેસ ઓફ કરી દે.
દ્રાક્ષ પણ ફૂલી ગઈ છે હા અને જે સુગર આપણે એડ કરી હતી એ કેરામેલાઇઝ થઈ ગઈ છે સરસ કોટિંગ થઈ ગયું છે થઈ ગયું છે હવે છેલ્લેમાં થોડો ગરમ મસાલો એકદમ ચપટી લેવાનો જેમ મીઠું ચપટી નાખ્યું ને એટલો જ હા બસ હવે એકવાર મિલાવી બસ હવે રાઈસ ચેક કરી લઈએ આપણે રાઈસ પણ એકદમ ફાઇન થઈ ગયા છે હા ગેસ ઓફ કરી રાઈસ રેડી છે સર્વ કરી દઈએ શ્યોર આપજો પ્લેટ થોડુંક ઓછું પાણી નાખીએ એટલે એકદમ છૂટતો થશે આમ આપણે તેલ ઘી કશું જ નાખ્યું નથી હા બસ હવે આ જે દ્રાક્ષ ને ગાજરનું કોમ્બિનેશન છે એ ઉપર વપરાવી દઈએ જ્યારે ખાવામાં લેતા હઈએ ત્યારે જ એડ કરવાનું બરાબર હવે કરી સર્વ કરી દઈએ ઓકે કરીને એક વઘાર કરવાનો છે પહેલા કરી સર્વ કરી પછી વઘાર કરીએ આપણે હા આપજે કરી કરીમાં ટમેટાના જે મોટા મોટા ફાડા કર્યા છે એના લીધે એકદમ સરસ દેખાય છે હા એકદમ ફાઇન લાગશે અને એના આ રીતે સર્વ થાય હવે કરીને વઘાર કરી દઈએ ગેસ ઓન કર એક ટેબલ સ્પૂન ઘી લઈશું થોડુંક ગરમ થવા દેવાનું ઘી સુકા લાલ મરચા બે ના ટુકડા કરી લઈએ પાંચ છ કરી લસણ ની લેવાની જીરું લઈશું હાફ ટીસ્પૂન જેટલું રઈ લઈએ છે હાફ ટીસ્પૂન હિંગ લઈએ છે હાફ ટીસ્પૂન જેટલી પાંચ છ લીમડીના પત્તા બહુ બળવા નહીં દેવાનું લસણ લગભગ થઈ જવા આવ્યો છે એટલે આપણે એક ટીસ્પૂન જેટલા લીલા ધાણા અંદર એડ કરી દઈએ અચ્છા વઘારમાં જ એડ કરીએ છે એનો કલર એકદમ ગ્રીન રહેશે બસ હવે તૈયાર થઈ ગયો છે ગેસ ઓફ કરી દઈએ ઓકે આની અંદર કરીમાં એડ કરી દઈએ તો તૈયાર છે વૈભવી એકદમ ટેસ્ટી એવો કેરેટ રેઝિન રાઈસ અને ટોમેટો પપ્પુ યસ ટોમેટો પપ્પુ એન્ડ કેરેટ રેઝિન રાઈસ બનાવવા માટે જોઈશે ટોમેટો પપ્પુ બનાવવા માટે સમારેલા ટામેટા 2 નંગ તેલ 2 ટેબલસ્પૂન ડુંગળી 2 નંગ ક્રશ કરેલા ટામેટા 2 નંગ હળદર 1/2 ટીસ્પૂન ધાણા પાવડર 1 ટેબલસ્પૂન જીરું પાવડર 1/2 ટીસ્પૂન ગરમ મસાલો 1/2 ટીસ્પૂન કરી પાવડર 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન મીઠું સ્વાદ અનુસાર ઊભા સમારેલા લીલા મરચા 4 નંગ પાણી જરૂર મુજબ બાફેલી તુવેરની દાળ 2 ટેબલસ્પૂન કોથમીર 1 ટેબલસ્પૂન વઘાર કરવા માટે ઘી 1 ટેબલસ્પૂન વાટેલું લસણ 5 થી 6 કળી જીરું 1/2 ટીસ્પૂન મીઠો લીમડો 5 થી 6 પાન રાઈ 1/2 ટીસ્પૂન હિંગ 1/2 ટીસ્પૂન કોથમીર 1 ટીસ્પૂન સુકા લાલ મરચા 2 થી 3 નંગ કેરેટ રેઝિન રાઈસ બનાવવા માટે જોઈશે 2 કલાક પલાળેલા સેલા બાસમતી રાઈસ 1 કપ વેજીટેબલ સ્ટોક 2 કપ ખાંડ
एक टेबल स्पून तैयार करेलो गरम मसालो हाफ टी स्पून मीठू स्वाद अनुसार इलायची पाउडर एक टी स्पून टॉपिंग बनावा माटे घी एक टेबल स्पून समारेलु गाजर बे नंग मीठू स्वाद अनुसार खांड एक टेबल स्पून सूकी काली द्राक्ष बे टेबल स्पून गरम मसालो चपटी टमेटो पप्पू एंड कैरेट रेजिन राइस बनावानी रीत टमेटो पप्पू बनावा माटे एक पैन में तेल डुंगळीनी छीण अने क्रश करेला टमेटा उमेरी तेने सांतळी लो त्यार बाद तेमा हळदर धाणा पाउडर जीरू पाउडर गरम मसालो करी पाउडर लाल मरचू पाउडर मीठू लीला मरचा पाणी अने बाफेली तुवेरनी दाळ उमेरी मिक्स करी लो त्यार बाद तेमा समारेला टमेटा उमेरो अने जरूर पड़े तो फरीथी पाणी अने थोड़ी कोथमीर उमेरी मिक्स करी लो हवे आ करीने 2-3 मिनिट माटे कूक करी लो कैरेट रेजिन राइस बनावा माटे सौ प्रथम एल्युमिनियम ना पाटिया मा खांड कैरेमलाइज करी लो त्यार बाद तेमा वेजिटेबल स्टॉक उमेरी ढांकी दई उकळवा दो त्यार बाद तेमा 2 कलाक पलाळेला सैला बासमती राइस मीठू इलायची पाउडर अने तैयार करेलो गरम मसालो उमेरी ढाकण ढांकी 10 मिनिट माटे कूक करो अने त्यार बाद तेने सीजवा दो टॉपिंग बनावा माटे अन्य एक पैन मा बटर समारेला गाजर मीठू खांड अने काली द्राक्ष उमेरी सांतळी लो छेल्ले तेमा गरम मसालो उमेरी मिक्स करी लो हवे सर्विंग प्लेट मा राइस लई उपरथी द्राक्ष अने गाजर नु टॉपिंग मूको त्यार बाद करीने सर्विंग बाउल मा लई उपरथी घी सूका लाल मरचा वाटेलू लसण जीरू राई हिंग मीठा लीमड़ाना पान अने कोथमीरनो वघार रेडी तेने सर्व करो तो तैयार छे टमेटो पप्पू एंड कैरेट रेजिन राइस फ्रेंड्स अपना सौना फेवरेट कुकिंग एक्सपर्ट से करी राइस अने मसाला रोटला शाकनी थीम मा जे रेसिपी शीखवी ए आपने केवी लागी आपना प्रतिभावो अमने चोक्कस थे जणावजो पत्र अथवा ईमेल द्वारा आ एड्रेस पर रसोई ईटीवी गुजराती बीजो माळ संभव हाउस जजिस बंगलो रोड बोडकदेव अमदावाद 380015 अमारु ईमेल आईडी छे rasoishow@etv.co.in फ्रेंड्स घणा લોકો માને છે કે વિવિધ પ્રકારના સ્વાદની રેસિપીઝને માણવા માટે જે તે પ્રદેશમાં જવું પડે પણ આ વાત પૂરેપૂરી સાચી નથી તમે ઘરે જાતે જ કાશ્મીરી પુલાવ અથવા તો સેફ્રન રાઈસ બનાવીને ઉત્તર ભારતનો સ્વાદ માણી શકો છો અને એ જ રીતે આમલીવાળો ભાત કોકોનટ રાઈસ કે પછી કર્ડ રાઈસ બનાવીને દક્ષિણ ભારતીય સ્વાદ માણી શકો છો એક્ઝેક્ટલી આ જ રીતે ચાઇનીઝ મેક્સિકન ઇટાલિયન કે અન્ય કોઈ પણ ક્યુઝિનની વાનગીઓ ઘરે બનાવીને દેશ વિદેશની સફરે જઈ શકો છો તો બસ આજ રીતે જરાય કન્ફ્યુઝ થયા વગર અવનવી વાનગીઓ બનાવતા રહેજો સ્વસ્થ રહેજો વ્યસ્ત રહેજો અને ઓલવેઝ મસ્ત રહેજો ફરીથી મળીએ ત્યાં સુધી આવજો